તમે રેતી 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 જોવા મળે
હવે ત્યારે રેતીના ઢગલા જોવા માટે આપણે દીવા કહીએ છીએ ત્યારે જે રેતી જોવા માટે પુષ્કળ રેતી છે આજુબાજુ અને ચાંગર રેતીની જમીનના નીચે એટલે કે ત્યાં રેતી રેતી જ છે પણ એ રેતવાળી જે જમીન છે એની નીચે ખૂબ જ ખનિજ તેલના ભંડારો છે ત્યાં ખનિજ તેલ પુષ્કળ છે ત્યાં ખનિજ તેલ નીચે પુષ્કળ છે ત્યાં પાણી નથી પણ રેતી જે જમીન છે રેતવાળી જે જમીન છે એની નીચે ખનિજ તેલ પુષ્કળ છે એટલે આ જે દેશો છે એ દેશો બીજા દેશોની અંદર ખનિજ તેલ નિકાસ કરે છે એટલે કે આપે છે બીજા દેશોને ખનિજ તેલ આપે છે એને એમાંથી પુષ્કળ પૈસા કમાય છે ત્યાં શું કરે છે ત્યાં આગળ પાણી કરતા પેટ્રોલ સસ્તું પડે છે પાણી કરતા ત્યાં પાણી ખૂબ જ મોંઘું છે પાણી કરતા ત્યાં પેટ્રોલ સસ્તું છે એટલે પેટ્રોલ ત્યાં આગળ સસ્તું છે આરબ દેશોની અંદર કારણ કે ત્યાં નીચે જમીનની અંદર ખૂબ જ ખનિજ તેલ આવેલું છે હવે શું કરે છે એ દેશો કે જમીનમાંથી ખનિજ તેલ કાઢે છે અને બીજા દેશોને નિકાસ કરે છે એટલે કે આપે છે એટલે એમાંથી એને પુષ્કળ કમાણી થાય છે એ અઢળક નાણાં કમાય છે પેટ્રોલની નિકાસ કરે છે બીજા દેશોને પેટ્રોલ આપે છે એટલે કે નિકાસ કરે છે એટલે એમાંથી અઢળક કમાણી કરે છે હવે જો કે ત્યાંની ચલણી નાણું છે અબુધાબીનું ચલણી નાણું દિરહામ કહે છે દિરહામ શું કહે છે ચલણી નાણું ત્યાંનું કયું છે આપણે જે આપણું ચલણી નાણું શું છે રૂપિયો છે આપણું આપણને એમ કે ભારત દેશનું ચલણી નાણું કયું છે તો ભારત દેશનું ચલણી નાણું રૂપિયો છે એવી રીતે અબુધાબીનું ચલણી નાણું દિરહામ છે શું છે દિરહામ છે દિરહામ કહે છે હવે આ અરબ દેશોની જે મુખ્ય ભાષા કહીએ છીએ અરબી છે ત્યાંની મુખ્ય ભાષા કહી છે અરબી છે બરાબર અહીંના દેશો બધા રણ પ્રદેશોની અંદર આવેલા છે અહીંના જે બધા દેશો છે એ રણ પ્રદેશોની અંદર આવેલા છે અહીંયા રણ પ્રદેશ છે એટલે પુષ્કળ ગરમી પડે છે અને ખૂબ જ તાપ લાગે છે ત્યાં આગળ હવે શું કરે છે કે અહીંયા દેશો રણ પ્રદેશમાં આવેલા છે શહેરો સિવાય અહીં ઘણા બધા શહેરો આવેલા છે અને ત્યાંના શહેરોની અંદર ઊંચી ઊંચી ઇમારતો છે એટલે મોટા ને મોટા ઊંચા મકાનો આવેલા છે ઊંચા ને ઊંચી ઇમારતો છે ત્યાં કાચની બારીઓ છે અને શું છે ત્યાં ઊંચી ઊંચી ઇમારતો મકાનોની આવેલી છે મોટી ને મોટી ઇમારતો છે મકાનોની ત્યાં આગળ કાચની બારીઓ આવેલી છે હવે ત્યાં પુષ્કળ ગરમી પડે છે એટલે ગરમીને કારણે ત્યાં આગળ બધા મકાનોની અંદર એસી હોય છે ત્યાં લોકો ગાડીઓ પણ એસી વાળી વાપરે છે અને ગાડીઓ પણ એસી વાળીમાં પણ ખૂબ જ કિંમતી હોય છે મોંઘી હોય છે ત્યાં આગળ એટલે ત્યાં દૂર દૂર સુધી તમે જુઓ ત્યાં અરબ દેશોની અંદર તમે જાઓ તો દૂર દૂર સુધી જુઓ તો તમને રેતી 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 જ જોવા મળે ત્યાં રેત રેત જ જોવા મળે ક્યાંય લીલોતરી કે લીલું વૃક્ષ કે કશું જોવા મળે નહીં હવે ત્યાં ફક્ત ખજૂર તમે ખાવ છો ને ખજૂર ત્યાં પુષ્કળ થાય છે રણ પ્રદેશનું એ કલ્પવૃક્ષ ગણાય છે કલ્પવૃક્ષ ત્યાંનું કલ્પવૃક્ષ કયું છે તો ખજૂર છે હવે ત્યાં આગળ ખજૂર રણ પ્રદેશનું ખજૂર એ કલ્પવૃક્ષ છે ત્યાં ખજૂર પુષ્કળ થાય છે બરાબર હવે ત્યાં ઊંચા ઊંચા મકાનો હોય છે ઊંચા ઊંચા મકાનો હોય છે કાચની બારીઓ હોય છે અને પુષ્કળ ગરમીને કારણે ત્યાં એસીવાળા મકાનો જોવા મળે છે હવે શું છે કે ત્યાં આગળ ત્યાંના લોકો
ખૂબ જ ગરમી એમનો પોશાક કયો છે તો એમનો પોશાક ખૂબ જ ગરમી પડે છે આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે ગરમી પડીએ અહીંયા ગરમી પડે એટલે આપણે ઝીણા અને સુતરાઉ કપડાં પહેરીએ છીએ એવી રીતે ત્યાંના લોકો શું કરે છે સુતરાઉ કપડાં પહેરે છે ત્યાંના લોકો ગરમીથી બચવા માટે આખા શરીરે ઢંકાર ત્યાંના લોકો ગરમીથી બચવા માટે આખા શરીરે ઢંકાય એવા સુતરાઉ અને હરવા કપડાં પહેરે છે અને માથાનો ભાગ પણ એ ગરમીથી બચવા માટે આખો ઢાંકેલો રાખે છે માથાનો ભાગ જે છે એટલે ગરમી ન લાગે એટલા માટે આખો ભાગ એ માથું પણ ઢાંકી નાખે ઢાંકેલું રાખે છે ત્યારે જે સ્ત્રીઓ છે એ કાળા રંગના આખા શરીરે ઢંકાય તેવા બુરખા પહેરે છે હવે જો આ પાઠમાં કે એનો પોશાક તો પોશાક કેવો છે આખા શરીરે ઢંકાય તેવા હરવા અને સુતરાઉ કપડાં બરાબર અને સ્ત્રીઓ છેક માથાથી તે નીચે સુધીનો કાળો કુર્તો પહેરે છે ત્યાંનું હવામાન કેવું છે તો ગરમ અને સૂકું છે પછી ત્યાં આગળ વરસાદ ઓછો પડે છે ત્યાં નદીઓ કે તળાવો કશું જોતું નથી ત્યાં પાણીની ખૂબ જ તંગી છે બરાબર ત્યાં પાણી ખૂબ જ મોંઘું છે બરાબર ત્યાંનું અબુધાબીનું ચરણીના દિરહામ કહે છે બરાબર હવે આ દેશોની અંદર જમીનની અંદર ખૂબ જ ખનિજ તેલ આવેલું છે એટલે ત્યાં આગળ ખનિજ તેલ કેવું છે ત્યાં ખનિજ તેલ સસ્તું છે ત્યાં આગળ અને પાણી મોંઘું છે તો જુઓ બાળકો આ તમારે શું કરવાનું છે તમારે તમારા નોટની અંદર સરસ સુંદર અક્ષરે પાઠ 23 દેશ પરદેશ એ આ મુદ્દા છે આજે મેં મુદ્દા લખ્યા છે એ મુદ્દાઓ સુંદર અક્ષરે તમારી નોટમાં લખવાના છે બરાબર હવે પરીક્ષા સોરી કે પરીક્ષાની અંદર તમને એમ પૂછાય કે અરબ દેશોનું હવામાન કેવું છે તો ગરમ અને સૂકું છે ભારત દેશ કયા ખંડમાં આવેલો છે તો એશિયા ખંડમાં આવેલો છે અને અરબ દેશોની અંદર ખૂબ જ ગરમી પડે છે ત્યાંના લોકોનો પોશાક કેવો છે તો પોશાક પણ તમને આવડવો જોઈએ અબુધાબીનો ચરણીનાનો કયો છે તો દિરહામ છે આ બધું તમારે આમાંથી જ પ્રશ્નોના જવાબ નીકળી જાય એવા છે બરાબર તો બાળકો તમારે આ નોટની અંદર સુંદર અક્ષરે આ મુદ્દાઓ લખી કાઢવાના છે બરાબર પછી જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે તમારા આ નોટની ચકાસણી કરવામાં આવશે ચલો બાળકો આવજો